વાત સુરતની કરી કે જ્યાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શનનું રાજ્યવ્યાપી કૌભાંડ હોવાની શક્યતા સેવાઈ રહી છે. મોરબીથી શરૂ થયેલી તપાસનો રેલો અને 8 શહેરો સુધી પહોંચી ગયો છે. નકલી રેમડેસિવિર કૌભાંડના માસ્ટર માઇન્ડ પોલીસ સકંજામાં આવી ગયા છે. મોરબીના સેવાભાવી પત્ની અને સગાઓ માટે 50 ઇન્જેક્શનો ખરીદ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. તો વડોદરામાં પણ 360 જેટલા ઇન્જેક્શનો ક્યાં અને કયા દર્દીને અપાયા તે તપાસ શરૂ થઈ ગઈ છે. હવે પોલીસે અત્યારે અલગ અલગ ટીમ બનાવીને તપાસ આરંભી દીધી છે.